स्थल आरटीओ कचेरी, समय 1:30 शुक्रवार, मुद्दो माथाकूट। आ घटना शुक्रवार ना दिवसे सामे आवी हती। पूरी घटना मा मनमानी छे, माथाकूट छे अने परेशानी छे अने एक शख्स नी लाचारी छे। पूरी घटना मा मुख्य बे पात्रो छे। आ बन्ने पात्र वच्चे जंग चाली रह्यो छे। एक सामान्य माणस छे जारे बीजो पहोंची वळेली माया। આ બંને વચ્ચે એવી તો ધમાલ થઈ કે આજે પૂરો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। શું હતી ઘટના? કોણે આપી ધમકી? શુક્રવારે બપોરના સમયે અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ ખાતે બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ હતી। આરટીઓમાં પાસિંગ માટે આવતા વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવાની તકરારમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક પટેલ અને જગદીશ પરમાર સામસામે આવી ગયા હતા। ફરિયાદી જગદીશનું કહેવું છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી આરટીઓમાં નંબર પ્લેટ પેઇન્ટિંગ અને રેડિયમ પટ્ટી લગાવવાનું કામ કરી રહ્યા છે। જો કે અહીં છેલ્લા 2 મહિનાથી પ્રિયાંક પટેલ રેડિયમ પટ્ટી લગાવવાનું શરૂ કર્યું છે। શુક્રવાર બપોરે પાસિંગ માટે આવેલી ગાડીમાં રેડિયમ પટ્ટી લગાવવાના મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો। પ્રિયાંક પટેલ તેમણે માર મારીને જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા। પ્રિયાંક અને જગદીશ વચ્ચે મારામારી થતાં ફરિયાદીને ઈજા થઈ છે। હાલથી શારદાબેન હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે। પૂરા મામલે ફરિયાદી શું કહે છે તે સાંભળીએ। એ દિવસે ગાડી મારી હતી ને એ લગાવવા માંડ્યો। મેં કહ્યું ભાઈ આ ગાડી મારી જોઈ છે બેટા, તો પછી એને કે ચાલ નીકળે અહીંથી ને કાળા ગાડી ચાલુ કરી। છેલ્લા 1.5 માસથી ત્યાં આરટીઓમાં કામ કરે છે। પ્રિયાંક અમરીશભાઈ પટેલ એક્સ એમએલએનો સન છે ને વારે ઘડીએ ધમકીઓ આપે। 20 દિવસ પહેલાં ધમકી આપી હતી કે હું 50 માણસ લઈને આવીશ, તને એ કામ નહીં કરવા દઉં એવું બધું। પૂર્વ ધારાસભ્ય શું કહે છે? તો બીજી તરફ પ્રિયાંક પટેલના પિતા અને અસારવાના પૂર્વ ધારાસભ્યનું અમરીશ પટેલનું કહેવું છે કે બંને વચ્ચે સામાન્ય જપાજપી થઈ હતી, પરંતુ જાતિ વિષયક શબ્દો બોલવાની તેમજ ધાક ધમકીની વાત ઉપજાવી કાઢેલ છે। આવો કોઈ જ બનાવ બન્યો નથી। જગદીશ પરમાર લોકો પાસેથી રેડિયમ પટ્ટી લગાવવાના વધુ રૂપિયા પડાવી રહ્યા છે અને પ્રિયાંક પટેલ આરટીઓના અધિકારીઓની સૂચના મુજબ વાહન ચાલકો પાસેથી રેડિયમ પટ્ટીના રૂપિયા લઈ રહ્યા છે, જે જગદીશ પરમારને પોસાતું નથી। એટલે છેલ્લા 2 મહિનાથી બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે। સાથે જ અમરીશ પટેલનું કહેવું છે કે પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ જગદીશ પરમારે ફરિયાદ કરી છે। પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પ્રિયાંક પટેલ જ્યારે આ મામલે નિર્દોષ છે તેવું અમરીશ પટેલ કહી રહ્યા છે। આજે જગદીશ એની અટક શું છે એ તો મને ખબર નથી। એ પેઇન્ટિંગનું ત્યાં કામ કરતો હતો પહેલાં, પણ આ પેલી પ્લેટો આવી ગઈ નવી HSRP, એટલે આનું પેઇન્ટિંગનું કામ બંધ થઈ ગયું। એટલે એણે શું કર્યું કે એજન્ટ જે હતો એની પાસેથી રેડિયમ ટેપ ખરીદી અને એ પોતે લગાવવાની ચાલુ કરી, અને આ 40 રૂપિયામાં ઉગાડી લૂંટ ચાલતી હતી, આપણે 30 રૂપિયામાં કામ કર્યું હતું। મુનિયા સાહેબ પાસે બી હું ગયો હતો, સાહેબનું બી આજી પાર્ટીઓનું પણ ધ્યાન દોરી દઉં કે સાહેબ અમે સસ્તા ભાવે કરવા માંગીએ છીએ, તો કે તમે તમારી રીતે તમારા ભાવે કરો। પોલીસ ફરિયાદ કરી છે, એટ્રોસિટી એક્ટ દાખલ કરી છે, જાતિ વિષયક ટિપ્પણી કરી અને અસભ્ય વર્તન કર્યું, ગાળાગાળી કરી, ગરદાપાટોનો માર માર્યો। પૂરી ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ તેજ કરી છે। ફરિયાદી એવું કહે છે કે પ્રિયાંક તેને હેરાન પરેશાન કરે છે અને ધાક ધમકી આપે છે। ફરિયાદીની આ વાત ધ્યાને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે। આરટીઓમાં જગદીશ મફતભાઈ પરમાર 45 વર્ષની ઉંમરના છે અને વર્ષોથી રેડિયમ પટ્ટી લગાડવાનો ત્યાં બિઝનેસ કરે છે। ધંધાકીય બાબતમાં પ્રિયાંક અમરીશભાઈ પટેલ સાથે ધંધાકીય હરીફાઈના રેડિયમ પટ્ટી લગાવવાની બાબતમાં બોલાચાલી થઈ ઝઘડો થયો। એમાં પ્રિયાંક અમરીશભાઈ પટેલે જગદીશભાઈને ધક્કો મારતા એ નીચે પડી જતા એમને હાથે ફ્રેક્ચર થયું છે અને એટ્રોસિટીનો ગુનો રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। આરોપીના પિતા એવું કહે છે તેનો દીકરો નિર્દોષ છે, પરંતુ જો પુત્ર નિર્દોષ હોય તો શા માટે ઘર છોડીને ફરાર થઈ ગયો છે? હાલમાં પોલીસે પ્રિયાંક પટેલની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દેવાંગ પ્રજાપતિ, VTV ન્યૂઝ, અમદાવાદ।